હર હર મહાદેવ, હરિ ઓમ, જય માતાજી. આજે નવા વર્ષના બધાને જાજા કરીને રામ રામ, અને આપણું નવું વર્ષ મંગલમય રહે એવી ભગવાન ભોળિયાનાથને પ્રાર્થના. આજે આપણે નવા વર્ષના દિવસની શુભ શરૂઆત થઈ ગઈ છે, અને આપણે દેવાંશભાઈ આજ શુભ શરૂઆતમાં આજ મુરે ઠાસવી લીધું ને, અને સવારમાં ઉઠી ગયા વહેલા 7:45. એ દેવાંશભાઈ, મજા આવી ગઈ ને આજ નવું વર્ષ છે એટલે? હે, જો નહીં એને રોવું, નહીં કસકસ કરવું કાંઈ, ને શુભ શરૂઆત કાંઈ ઘટે નહીં એવી આનંદમય. ઉઠા ભેગો દાંત કાઢે મારો દીકરો ભાઈ. હઈ દેવાંશ, આવી જ પહેરવા તારા કપડા નવા. હે, વાહ, મારો ટાઈગર એટલે ટાઈગર હો ભાઈ. આવી શરૂઆત થઈ ને શુભ શરૂઆત તો કઈ ન ઘટે કા દેવાશ. આપણે માતાજી ના દર્શન કરી લઈ, માતાજી આપણે ઘરે જ છે. પગે લાગે દેવાશ, કેમ પગે લાગવાનું? એ માતાજી કે હવે આપણે માતાજી પછી બા ને આશીર્વાદ લઈ લે. આપડે લાગી એટલે આરે લાગે, કેમ લાગવાનું, કેમ લાગવાનું? ચા લાગી દે, આમ જા, કેમ લાગે જા, પપ્પા કેમ લાગે? એને આવડી હવે તારા પછી તાર પપ્પા ને મને લાગવાનું. હાલો એમાં શું લાગે? અમને લાગે લ્યા, હાલે કરવાનું લઈ કસ જાતે. એટલે ભાઈ નો અત્યારે મૂળ નથી, એનો મૂળ હશે ત્યારે પગે લાગી લે, પણ આપડા આશીર્વાદ તો હંમેશા એની આયરે જોઈ. જો લાઈ ગો, જો લાઈ લાઈ બાપુ પપ્પા ને ગુરુ છે. દિવાળી કરવા તો અમારે બરડિયામાં જવાનું, એટલે બરડિયાની રોનક આ બધા આવે ને એટલે વધી જાય, અને અમને મજા આવે, કારણ કે દિવાળી ની રજા હોય ત્યારે આવતા હોય, એટલે અમે બધા અમારો આ મહેતા પરિવાર છે, એટલે બધા અત્યારે આવ્યા છે અમારી ઘરે, એટલે આપણે બધાને સોડા પાઈ દઈ ને બધાને જય ભગવાન કહી દઈએ બીજી. અને આજ તો એવું નક્કી કર્યું કે બેસતા વર્ષ ને દિવસે જય મળે તે જય ભગવાન તો કહે જ રાખવાના. આ મારા જેઠાણી જય ભગવાન, આ બધા જેઠાણી છે, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન, બેઠા છીએ હમણાં બધા સોડા પી પછી કામે સરસુજી રસોઈ બધા બાકી છે, પણ આજ તો નિરાત જ રાખવાની છે. બરડિયાની ખાસિયત ઈ છે કે અમારા પરિવારમાં હપશે ને એવો ક્યાંય હપશે જોવા મળે નઈ, જે અહીં આવે ને
જય શ્રી રામ ભગવાન. હું દેવાંશના પપ્પા અને અમારો દેવાંશ કીધું કપાસ બજાઈની રાઈડ છે કે લાલ થઈ જાય છે. તમે કીધું આપણા કપાસમાં તો આપણે પસાટે જોઈને એટલા શેઢે વૈયા જઈશી, પણ ઉપલા શેઢે જોવા જઈ તો ખબર પડે કે આપણે એ રાઈડ છે કે નહીં કપાસ લાલ થવાની. એટલે એને પપ્પા તો જતા હશે ઉપલા શેઢે, પણ હું નથી ગઈ. તો અત્યારે કીધું પાણી ચાલુ છે તો આપણે કપાસમાં ઉપલા શેઢે આટો મારી આવી. હાવ નવરાત છે આજ તો. મારે તો હે ને ફરતા શેઠે શક્કર મારવાની હોય જ. મેં તો આ વર્ષે ફરતે શેઠે નથી મારી શક્કર, વેટલે શેઠે શક્કર મારી લઉં ને એટલે બધી મોલ દેખાઈ જાય એમ. એટલે આમ ફરતે શેઠે તો તમારે પાછું રોગનું જોવા જવું હોય. અને મોટર ચાલુ છે એટલે દેવાંશ એવો ખુશ થઈ ગયો છે. જો આપણે દેવાંશભાઈ પાણી દેખું ને તો કે મમ્મી નાવું છે કે બે નાવું નથી જો ખાલી એમને સબસબિયા કર લે. પાણી દેખીને તો ગાંડો થાય. એ જો ભરાઈ રહે તાર લેંગી જો જઈ. કેવી મજા આવે દેવાંશ? આમ આઈ લો, આમ આપણે જવું. જો આમ હાલો હાલો આપણે કપાસ જોવા જવું છે. કપાસ આપણો કેવો છે તું કે જે હો, તને ખબર પડે છે ને? હે તો માં આપણે પાણી આવે, આપણે કૂવામાંથી પાણી આવે. જો કેવું ફાસ્ટ ફાસ્ટ પાણી આવે કૂવા આપણે માં આપણી વાડી એ ગંગા પાણી આપણે આવ્યા કપાસ માં ઉપર પાણી હાલે અહિયાં, કારણ કે કીધું ઉપલા શેઠે નહીં નાખી આટો મારવા ન થયા હમણાં, તે આપણે ચક્કર મારી આવી. અને પાણી હવે લગભગ આપણે દશક નાકા બાકી છે, હમણાં પી જાહે કલાકમાં, કારણ કે એક મૂકીને એક પાણી પાઈ છીએ આપણે, લાગે છે અત્યારે નથી પાતા. અને ઉપલા શેઠે જોવા આવ્યા એટલે કપાસ હજી બહુ કાંઈ વાંધો નથી, એની રોનક એવી ને એવી છે. નોર્મલ ક્યાંક માઇનોર ક્યાંક છોડવો ડીમ પડ્યો છે, કારણ કે અત્યારે કપાસ લાલ થઈ જવાનો પ્રશ્ન આખા આખા ઘેરા લાલ થઈ ગયા બહુ છે. આપણા કપાસનો ઘેરો, આપણા કપાસનો ઘેરો તો એવો સરસ જ છે, જે આમાં કાંઈ વાંધો નથી. એટલે લગભગ આવો ના આવો રીએ એવી આપણી આશા હોય, બધાની એવી જ આશા હોય, બોલ બગડે નહીં. હારો દ્રે હવે બગડ્યો નથી ને એટલે નહીં બગડે, કારણ કે હવે થોડુંક વાતાવરણ સુધરી જાહે, હવે થોડોક શિયાળાનો ભાગ આવશે ને એટલે લગભગ એવો ને એવો રહી જાહે, નહીં વાંધો આવે તો હારું, એવો ને એવો રહી જાય તો. અને આપણે વૈધે આમે માપ જ કર્યો ઊંચાઈમાં તો, હા એમાં કઈ ઘટે નહીં. હા કપાસ આપણો એકદમ નેરવો છે, અને નેરવો જ કહેવાય ને. ગોપાલ કુમાર એટલે હવે આપણે નૈના ને પૂછી કે વારું ની શું વાર છે? હવે વારું ની કેટલીક વાર છે? વારું ની કઈ વાર નથી, જો આ ઘાણો ઉતરે ને એટલી જ વાર છે. અને આપણું મેનુ નક્કી જ હોય કે ભજીયા જ, બેસતા વર્ષ ને દિવસે ભજીયા ખાય ને એટલે આખું વર્ષ ભજીયા જ ખાતે રાખવાનું, કઈ ઘટે નહીં ભજીયામાં. આપણે અમે અમારે તો ભજીયા તો બધા બહુ જ ભાવે, એટલે આપણે દેવાંશી રૂહી દેવાંશ ને હાવ મોરા ખાવા આવા ભાવે ત્રણેય ને, એટલે એની આટો આપણે બનાવી લીધા છે. અને હવે તમે ગોપાલ કુમાર ને નાનજી બાપા ભજીયા ખાવા બેહી જાવ, ઘાણું ઉતરે એટલે ગરમા ગરમ બધા હું બનાવી દેતી જાઉં. ભજીયા તો ગરમા ગરમ જ ખાવાની મજા આવે, કે બબે ત્રણ ત્રણ ભાગમાં આવે ને
એવી રીતના તમારે કેમ પ્રોગ્રામમાં બબે ભજીયા ખાધા હોય ખાતા હોય એટલે હારા લાગે અને અહીંયા થાળી ભરી દે મજા આવે ખાવાની એટલે હે ને થરી જાય અને ભજીયું જરા કઈ થરી જાય ને ખાવાની મજા ન હોય ભજીયા તો ગરમા ગરમ જ મજા આવે ખાવાની લાલો ફટાફટ હવે લઈને પી જવાનું આપણી ચટણી ખજૂર આંબલી ની તૈયાર થઈ ગઈ છે.